લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. અમદાવાદ ખાતે યોજાયો એન્ટરપ્રિન્યોર ઇકોસિસ્ટમ કાર્યક્રમ. છેલ્લા ઘણા વખતથી કોરોનાના કપરા સમયગાળા દરમિયાન દરેક વ્યવસાયને નુકસાન થતું જોવા મળ્યું છે અને નાના મોટા તમામ ઉદ્યોગો પોતાનો વ્યવસાય ચોક્કસ રીતે યોગ્ય વૃદ્ધિ કરે, આગળ કેવી રીતે વધે જેથી પાછળના સમયમાં થયેલ નુકસાનની ભરપાઈ કરી શકે તે વિષયને ધ્યાનમાં રાખીને આઈડિયા ટ્યુ એક્ઝિક્યુશન અને DNV બિઝનેસ કન્સલ્ટિંગ દ્વારા એન્ટરપ્રિન્યોર ઇકોસિસ્ટમ કાર્યક્રમનું આયોજન AEMA કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ઉદ્યોગ સાહસિકોમાં મહામારી પછીની તકો પાછી મેળવી MSME ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ બનાવી, ઉદ્યોગ સાહસિકોના વિકાસ માટે વ્યૂહરચનાઓ કરવી, ટેક્સ પાલન, GST, TDS અને TCSના તાજેતરના ફેરફારો અને MSME સબસિડી વ્યવસાય વિસ્તરણ જેવા અનેક મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ધર્મેશ પરીખે હાલની તકલીફોથી DNV બિઝનેસ કન્સલ્ટિંગ ગ્રોથની ગેરંટી આપતી તમામ સર્વિસ વિશેની માહિતી સૌને પૂરી પાડી હતી. હાલમાં ગુજરાત સરકારમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 એ નવી પોલિસી છે. આ 2015 પોલિસી કરતાં તો થોડો વધારાનો લાભ આપતી પોલિસી છે અને ખાસ કરીને MSME ક્ષેત્રે એનો એન્ટરપ્રિનર્સને મદદ કરવા માટે તમામ પરિબળો જોતા એમને એકદમ અનુકૂળ વાતાવરણ ઊભી કરવા માટે, અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ કહીએ છીએ ને, આવા અનુકૂળ વાતાવરણ ઊભી કરવા માટે તમામ પ્રકારનું સ્ટેપ્સ ગુજરાત સરકાર મારફતે લેવામાં આવે છે. ખાસ કરીને ફંડ, ગ્રાન્ટ, લોન બેંકમાંથી લેવા માટે SBI, બેંક ઓફ બરોડા એમની સાથે અમે MOU કર્યું છે. દાખલા તરીકે 5 કરોડ સુધીના કોઈ લોન કોઈ લેવાની હોય અરજી કરે તો 7 દિવસની અંદર એમને પરમિશન મળે, એમનો વહીવટી મંજૂરી મળે. 5 કરોડથી વધારે હોય તો 21 દિવસની અંદર મંજૂરી મળે તે માટે MOU અમે SBI અને બેંક ઓફ બરોડા સાથે પણ કરી છે. પછી ઘણી બધી સ્કીમો પણ છે, ખાસ કરીને ક્લસ્ટર માટે એક પ્રકારની ઇન્ડસ્ટ્રીઓને મદદ કરવા માટે એમનો સામુદાયિક રીતે જે પણ સુવિધાઓ ઊભી કરવી છે, સગવડ ઊભી કરવી છે તે માટે 90-10 એક સ્કીમ છે. 90% કેન્દ્રીય અને રાજ્ય સરકાર આપશે, 10% ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટવાળા ભોગવશે, જે જૂથ જે એસોસિએશન ભોગવશે. આ રીતે ઘણી બધી સ્કીમો છે. અમે લોકો 2017થી અમદાવાદની અંદર MSMEs બિઝનેસ માટે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ ચેલેન્જીસ ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ. આજે આપણે બધાને અહીંયા આગળ નરોડા GIDC છે, વટવા GIDC છે, ઓઢવ GIDC છે, ઘણા બધા એના ઉદ્યોગ સાહસિકો છે કે જે પેઢીમાંથી કોર્પોરેટ તરફ લઈ જવા હોય અને જેને બિઝનેસની અંદર જે બી ચેલેન્જીસ આવી રહી હોય, પ્રોફેશનાલિઝમની કમી હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજી ના હોય, એક ફેમિલી ઓન બિઝનેસ છે જે ઓલ્ડ પ્રણાલીથી ચલાઈ રહ્યા છે, એને કઈ રીતે તમે કોર્પોરેટમાં કન્વર્ટ કરી શકો છો, આને અમારે એક સરસ રીતે સારા એક પ્રોગ્રામ થ્રુ અમારી ઈચ્છા છે કે અમે એમને થોડું ગાઈડ કરીએ અને આના બેઝિસ ઉપર આ પ્રોગ્રામને અમે સક્સેસફુલ બનાવવા માંગીએ છીએ. કાર્યક્રમમાં MSME IAS કમિશનર રણજીત કુમારજી, ગુજરાત સરકારના સંયુક્ત કમિશનર ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરના RD બ્રહ્મભટ્ટ, DICના જનરલ મેનેજર ટિકેન શાહ, અમદાવાદ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ અશોક પટેલ, AEMA એડ ડિરેક્ટર જિતેન્દ્રકુમાર પંચાલ, DNV બિઝનેસ કન્સલ્ટિંગના ધર્મેશ પરીખ અને અનુપમ ચંદ્ર, DNV બિઝનેસ કન્સલ્ટિંગના કોર્પોરેટ ટ્રેનર વિશાલ સક્ષેના, CA નાગરાજ ગિરધર, પૂર્વી પંડ્યા અને ઇવેન્ટના આયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એન્ટરપ્રિનર્સને રિલેટેડ જે વસ્તુઓ છે, જેમ કે કેપિટલ છે, ફાઇનાન્સ છે, ટેક્સેશન છે, GST છે, એ સિવાય ઘણા બધા લીગલ ઇશ્યુઝ છે, ઘણા બધા પ્રોડક્શનને રિલેટેડ ઇશ્યુઝ છે, એ બધાને અને ગવર્મેન્ટની જે પોલિસીઝ છે, આત્મનિર્ભર ભારતનું જે આપણે સપનું જોઈ રહ્યું છે, તો ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી કેવી રીતે સાથોસાથ કામ કરી શકે અને આપણને એક માર્ગદર્શન આપી શકે. આપણે જે આપણે ચીફ કમિશનર સાહેબ બોલાવ્યા છે MSMEના, આપણે ઘણી બધી વસ્તુની જાણકારી આપશે જે અમારા મેમ્બર્સને ઘણા બધા MSME કાર્યકરોને નથી ખબર હોતી, તો એ બધું આ સેમિનાર દ્વારા આપણને ખબર પડે. પ્લસ ઇન્ટરેક્ટિવ સેશન રાખ્યો છે જેના કારણે મેમ્બર્સ પોતાની
જે પણ તકલીફ છે એની વાત કરી શકે, એનું નિવારણ આવી શકે, થોડી ગાઈડલાઇન્સ મળી શકે, માર્ગદર્શન મળી શકે, એના માટેનો હેલ્પ આ મેઇન આપણે એટલા માટે રાખેલો છે. તો આ હતો અત્યારનો બુલેટિન. મને હાલ પર રજા. નમસ્કાર.